वेलकम बैक। आज केन्द्रीय चूंटणी पंचनी बैठक मळशे। देशनी 57 पेटा चूंटणी अंगे बैठक करवामां आवशे। 8 बैठकोनी पेटा चूंटणीने मुलतवी राखवामां आवी छे। 7 सप्टेम्बर सुधी पेटा चूंटणीने मुलतवी राखवामां आवी छे। राज्यनी पेटा चूंटणी अंगे निर्णय थई शके छे। राज्यनी 8 बैठको हाल खाली छे, त्यारे जोवानुं रहेशे के आजनी बैठकमां चूंटणी पंच तरफथी શું નિર્ણય લેવામાં આવે છે। સૌ કોઈની નજર રહેલી છે ચૂંટણી પંચની બેઠક પર કે આખરે ચૂંટણી પંચ શું નિર્ણય કરે છે। એક તરફ કોરોનાની આ મહામારી તેવામાં ચૂંટણીનું જો આયોજન કરવામાં આવે છે તો કેવી રીતે કરવામાં આવે છે, કઈ પદ્ધતિથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે। અને સાથે જ એ પણ સવાલ છે કે ચૂંટણી યોજાશે કે કેમ, કારણ કે 8 બેઠકોની પેટા ચૂંટણીને મુલતવી રાખવામાં આવી છે। 7 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે, તો રાજ્યની પણ 8 બેઠકો હાલ ખાલી પડેલી છે। જોવાનું રહેશે કે ચૂંટણી પંચ તરફથી રાજ્યની આ પેટા ચૂંટણીને લઈને શું નિર્ણય કરવામાં આવશે। અગાઉથી જ 8 બેઠકોની પેટા ચૂંટણીને મુલતવી રાખવામાં આવી છે, કારણ કે અસામાન્ય જે સંજોગો અત્યારે હાલના સમયમાં ઉભા થયા છે તેને જોતા મતદારોને મતદાન મથક સુધી લાવવા કેવી રીતે, અને જો તેમને લાવવામાં આવે છે તો પછી ત્યાં કયા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવી, કેવી રીતે ગાઈડલાઈનનું પાલન કરાવવું, આ તમામને લઈને આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે બેઠકમાં। ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં, ખાનગી શાળા સંચાલકોની આ મનમાની સામે સરકારે પોતાની તાકાત દેખાડી। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મીડિયા સમક્ષ આવ્યા અને કહ્યું કે આવો નિર્ણય કરીને ખાનગી શાળાના સંચાલકોએ ખોટું કર્યું છે, પરંતુ હવે તેઓ ઓનલાઈન નહીં ભણાવે તો સરકાર ભણાવશે। બીજી તરફ આ વિવાદ ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય કરાવનાર શિક્ષકો માટે ચિંતાનું કારણ બન્યો છે, કારણ કે પગાર નહીં મળે તો સ્વાભાવિક રીતે જ તેઓનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ સાબિત થશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ।